આજે આપણે બનાવીશું કેરીનો રસ, જેને હું બે ટ્રીક સાથે તમને બતાવીશ કે કેવી રીતે ઝડપથી ફટાફટ કેરીનો રસ છે કાઢી શકાય. તો અહીંયા મેં કેરીને સારા પાણીએ ધોઈને લઈ લીધેલી છે અને ત્યારબાદ કેરીને છે ને મોટા મોટા ટુકડા કરી લેવાના છે. જેમ બને તેમ મોટા ટુકડા કરવાના છે કે જેનાથી છે એ આપણો રસ છે એ ફટાફટ નીકળે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેરીને ખૂબ જ સારી રીતે એટલે કે મોટા કટકામાં મોટા ટુકડામાં કાપી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેરી છે એ સારી રીતે કપાઈ ગઈ છે, એટલે કે બધી જ કેરીને કાપી લીધી છે. ત્યારબાદ છે એક બીજી પ્લેટ લેવાની છે અને એક ધારવાળો ગ્લાસ લેવાનો છે, કે આવી રીતે જે ધાર પડતી હોય એ ટાઈપનો એક ગ્લાસ લેવાનો છે. અને ગ્લાસની મદદથી આપણે આજે કેરીનો રસ કઈ રીતે કાઢવો તે બતાવશું. તો એક પહેલાં કેરીની ચીર લઈ લેવાની છે અને એક ધારવાળો ગ્લાસ લઈ લેવાનો છે. તો ધારવાળા ગ્લાસની મદદથી કેરીને છે એ કેરીની જે ચીર છે તેને પકડી લેવાની છે અને ત્યારબાદ ધારની મદદથી છે એ કેરીની ચીરને પકડીને આવી રીતે સારી રીતે છે એ કેરીનો જે ઉપરનો પલ્પ છે એ કેરીની છાલથી દૂર કરી દેવાનો છે, એટલે કે કેરીનો પલ્પ કાઢી લેવાનો છે. તો તમે એ જોઈ શકો છો કે ખૂબ જ ફટાફટ અને એકદમ જ છાલમાંથી બધો જ પલ્પ છે એ અહીંયા નીકળી જાય છે, એટલે કે સારી રીતે છે એ કેરીમાંથી બધો જ પલ્પ ફટાફટ જ દૂર થઈ જાય છે. આવી રીતે તમે બીજી પણ ચીર લઈ લો અને ફટાફટ સારી રીતે ગ્લાસની મદદથી કાઢી લો તો છે છાલમાંથી પલ્પ છે એ ફટાફટ તરત જ છૂટો પડી જશે. હવે અહીંયા આપણે બીજી રીત બતાવશું. આ છે ખમણી, જે કાણાવાળી ખમણી આવે છે જે છારવાળી, એનાથી આપણે છે એ કેરીનો રસ કાઢીશું. આ ખમણી છે બધાના જ ઘરમાં હોય છે, તો આ ખમણીની મદદથી પણ ખૂબ જ સારી રીતે રસ કાઢી શકાય છે. તો આવું મોટું એવું જે આપણે કેરીના કટકા કરેલા છે એ લઈ લઈએ અને ગાજર કે કોબી કેવી રીતે ખમણીએ બસ એવી જ રીતે કેરીને છે એ આવી રીતે ખમણવાનું છે. ખમણીની મદદથી પણ ખૂબ જ સારી રીતે છે એ રસ કાઢી શકાય છે, કેમકે ખમણી છે એ કેરી તો એકદમ પાકેલી હોય છે એટલે સારી રીતે છે એ કેરીનો પલ્પ દૂર કરી નાખે છે. અને આમાં પણ તમે જોઈ શકશો કે કેવી રીતે છાલની અને પલ્પ છે છાલથી એકદમ જ છૂટી પડી જાય છે અને બધી જ જે ઉપરનો પલ્પ છે એ નીકળીને સારી રીતે છે એ દૂર થઈ જાય છે. આમ બધી જ ચીરને એટલે કે બધી જ જે કેરી કાપેલી છે એને આપણે ધીમે ધીમે આવી રીતે ખમણીની મદદથી કાઢી લઈશું, એટલે કે આ બે રીતે તમે છે રસને ખૂબ જ સારી રીતે કાઢી શકો છો. તમે અહીંયા જોઈ શકશો કે રસ છે એ ખૂબ જ સારી રીતે નીકળીને તૈયાર થઈ જાય છે. પછી ફક્ત તમારે 2-5 મિનિટ બ્લેન્ડર જ ફેરવવાનો રહે છે અને એ પણ ફટાફટ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. બે રીતે ખૂબ જ સરસથી આપણો રસ બનીને અહીંયા એકદમથી તૈયાર છે.